પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સુરતના ઉધના જલારામનગર સોસાયટી બી માં રહેતા સત્તાવીસ વર્ષીય ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જોશી મહાનગરપાલિકાના ઉમરવાડા હેલ્થ સેન્ટરમાં માં પ્રાઇમરી હેલ્થ વર્કર તરીકે નોકરી કરે છે સવારે સાત વાગ્યા થી તે અન્ય કર્મચારીઓ સાથે કસ્ટર જો નવા કમેલા સંજયનગર ઝુપડવટ્ટી માં કોરોના ના સર્વે માટે છઠ કામગીરી કરવા ગયા હતા તે દરમિયાન 10:30 बजे थे आशा वर्कर विद्याबेन ज्ञानेन्द्रभाई साते गली नंबर 2 में सर्वे करता आता थे त्यारे लोगो ભેગા થઈ ગયા હતા કે પેકી બે પુરુષ અને ચાર મહિલાએ આપ કિસકો પૂછકર અнде આયે હો ઓર ચોક સે માર્કિંગ ક્યું કર રહે હો ગલી મે સે નિકલ જાઓ તુમ સર્વે કે લિયે નહીં આયો લેકિન એનઆરસી કે લિયે આયે હો ઓર મુસ્લમાન કો ભગાને કે લિયે આતે હો ટેમ કહી બનને કર્મચારી ના માસ્ક મોઢા ઉપર થી ખેંચી નાખી તેમને આયકાન ના ફોટા પર ફાડી જોર જોરથી ત્યાંથી ચાલી જવાનું કઈ ઘેરી લીધા હતા ધર્મેન્દ્રભાઈ તેમના તમામ હિત માટે કોરોના ના સર્વ કરવા માટે આવ્યા છે તેમ સમજાવવાના પ્રયાસ કર્યા હતા ત્યાં આવેલા તેમની ટીમના અન્ય સભ્યો અને મોહલના લોકોએ પણ ચાર મહિલા અને બે પુરુષને સમજાવ્યા હતા પરંતુ તેઓ સમજ્યા ન હતા અને દુબારા આયે તો કેરોસીન ડાલ કે જળા દેગે તેવી ધમકી આપી હતી તે સમયે જ બે પુરુષોને છોડો આજ હી ઉનકે થૂક કર કોરોના કાર્ડ ડાલ દેગે ઉમે માર ડેગે તેમ કહી થૂક્યા અને ધક્કો મારી ગાળા ગાડી કરવા માંડ્યા હતા પુના પોલીસે ત્યાં પહોંચી તેમની સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી